મતદાન અવેરનેસ માટે શાળા બાળકો દ્વારા જિલ્લા સેવા સદન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત રેલવે સ્ટેશન અને અટવા લાઇન્સ સ્થિત પોલીસ કમિશનર સહિત સરકારી કચેરીઓમાં રંગોલી બનાવવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ વેલ્સી છે. હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમે ચૂંટણીને અવેરનેસ આપવા માટે મેં અને મારી બધી ફ્રેન્ડો અહીંયા રંગોળી દોરી રહ્યા છે, જેનાથી બધાને અવેરનેસ મળે કે આપણે ચૂંટણી કરવી જોઈએ. આપણા દેશમાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે, જે બહુ મહત્વનું કાર્ય છે. આપણે બધાને અવેરનેસ મળવી જોઈએ કે આપણે ચૂંટણી કરવી જોઈએ. શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર. પરમાર સાહેબ, કઈ રીતનું આયોજન મતદાન વધુ કરવા માટે અને જાગૃતિ માટે કઈ રીતનું આયોજન? આજે કલેક્ટર કચેરી દ્વારા અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સુંદર મજાનું આયોજન થયું છે કે લોકોમાં જાગૃતિ ફેલે એ માટે વિવિધ કચેરીઓની અંદર જે મુલાકાતીઓ પોતાના અથવા તો ગ્રામજનો જે આવતા હોય છે, શહેરીજનો, એ પોતે કામ કરી શકે અને પોતાનું મતદાન માટે થઈને 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય એ માટે વિવિધ કચેરીઓની અંદર સુંદર મજાની રંગોળીનું આયોજન થયું છે. આ રંગોળી દ્વારા લોકોમાં મતદાન કરવા માટેની જાગૃતિ વધે એવી રંગોળીનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર કલેક્ટર કચેરી છે, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી છે, તાલુકા વિકાસ અધિકારીની કચેરી છે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન આવી વિવિધ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો મતદાન કરે. આજરોજ કલેક્ટર કચેરીમાં ભૂલકા વિહાર શાળા અને સંસ્કાર ભારતી વિદ્યાલય દ્વારા સુંદર મજાની રંગોળીનું આયોજન થયું છે. સાહેબ, આ ડિપાર્ટમેન્ટ દ્વારા તો અવેરનેસ માટેના ઘણા કાર્યક્રમો, રેલી, આ તે બધું જ કર્યું છે, તો બી તમે મતદારોને શું કહેશો? મતદારોને એટલું જ કહેવાનું થાય છે કે મેક્સિમમ મતદાન કરે અને સૌથી વધુ કે જ્યારે સવારના સમયમાં વધુમાં વધુ મતદાન કરે, જેથી કરીને કોઈને તકલીફ ન આવે. ગરમીની સિઝન છે તો સવારમાં મતદાન કરે, જેથી કરીને કોઈને ગરમીની સિઝનનો પણ તકલીફ ન થાય અને વધુમાં વધુ મતદાન થઈ શકે. મારું નામ જોશી હેતવી છે. હું સંસ્કાર ભારતી શાળામાંથી આવી છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે સવારે અમે અહીં 9:30 વાગે પહોંચી ગયા હતા. આજે અમે અહીં જિલ્લા શિક્ષણ કલેક્ટરની ઓફિસ આવ્યા હતા. અમે 8:30 વાગે અહીં આવીને રંગોળી કરવાનું શરૂઆત કરી હતી અને આ રંગોળી કરતાં અમને લગભગ 2-3 કલાક થયા છે. અને આ રંગોળીનું મતલબ હેતુ એ છે કે જેથી આવનારી પેઢી જાગૃત થઈને મત આપવા જાય, જેથી આપણા દેશને એક સારો પ્રધાનમંત્રી મળે અને એ સારો પ્રધાનમંત્રી આપણા દેશના વિકાસ માટે આપણી મદદ કરે, જેથી આવનારી પેઢી સુરક્ષિત રહે. ગુડ મોર્નિંગ, મારું નામ લક્ષ્મીબેન પટેલ છે. હું સંસ્કાર ભારતી વિદ્યાલય અડાજણ રાડેન રોડમાંથી આવું છું. મારી સાથે 8 વિદ્યાર્થિનીઓ છે અને લોકસભાની સામાન્ય ચૂંટણી જે 2024ની છે તેમાં લોક જાગૃતિ ફેલાય તેના માટેની રંગોળી માટે બાળકોને લઈને આવેલી છું. લગભગ 8:30 વાગે એટલે 3 કલાકની અંદર આ કામ ફિનિશ થઈ જવાનું છે. અને આ રંગોળીથી જેટલા પણ સામાન્ય જન અહીંયા આવશે તે જોશે તો એમને ખ્યાલ આવશે કે આની અંદર બધું જ આપેલું છે, કે બેલેટ પેપરથી માંડીને કે લોકો એમનામાં જાગૃતિ કેવી રીતે આવે અને જનજાગૃતિ આવે તો જ હું એવું માનું છું કે સામાન્ય આપણી જે લોકસભાની